અમરેલીમાં કામચલાઉ બસ સ્ટેન્ડ ડોળિયું બનેલું છે, જેના પરિણામે અનેક મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યા છે. અમરેલીમાં કામચલાઉ બસ સ્ટેન્ડ ધૂળિયું બન્યું છે, જેના કારણે મુસાફરો પરેશાન છે. ત્યારે નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ ક્યારે કરવામાં આવશે તેવા સવાલો મુસાફરના મનમાં ઉઠી રહ્યા છે. અમરેલીમાં છેલ્લા 5 વર્ષથી વધુ સમયથી નવા બસ સ્ટેન્ડની કામગીરી ચાલી રહી છે, પરંતુ હજુ સુધી અમરેલીની જનતાને નવું બસ સ્ટેન્ડ મળ્યું નથી. ફાયર સેફ્ટીની કામગીરી બાકી છે. અત્યારે કામચલાઉ બસ સ્ટેન્ડમાં એસટી બસનું સંચાલન કરવામાં આવે છે, પરંતુ આ બસ સ્ટેન્ડમાં સતત ધૂળ ઉડી રહી છે, જેના કારણે મુસાફરો પરેશાન બનેલા છે. તો બસ સ્ટેન્ડ કેટલાક સ્થળે ખાડાઓ પણ પડી ગયેલા છે. મહિલાઓ માટેના બાથરૂમ પણ ખૂબ જ ખરાબ હાલતમાં છે. ત્યારે હવે નવું બસ સ્ટેન્ડ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી અમરેલી જનતા ઈચ્છી રહી છે. આમ તો છેલ્લા 5 વર્ષથી અમરેલી જિલ્લાની જનતા છે એ હેરાન પરેશાન થઈ રહી છે. ખરેખર તો નવું બસ સ્ટેન્ડ છે એ 2 વર્ષની અંદર પૂર્ણ કરવાનું હતું. આજે 5 વર્ષ કરતાં પણ વધારે સમય વીતી ગયો, છતાં પણ આ નવું એસટી બસ સ્ટેન્ડ મુસાફરો માટે લોકો માટે તૈયાર નથી. નવું બસ સ્ટેન્ડનું કામ 5 વર્ષથી શરૂ છે તો એની બાજુમાં કામ ચલાવ એસટી બસ સ્ટેન્ડ પતરાના શેડ ઊભા કરીને શરૂ કરવામાં આવ્યું છે. હવે ત્યાં કોઈ પ્રાથમિક સુવિધાઓ નથી, નથી RCCના પાકા રોડ, નથી મુસાફરો માટે બેસવાની વ્યવસ્થા, નથી મુસાફરો કે વિદ્યાર્થીઓ માટે શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા, નથી યુરિન કે ટોયલેટ બ્લોકની વ્યવસ્થા. 5 વર્ષથી અમરેલી જિલ્લાની જનતા છે હેરાન પરેશાન થઈ રહી છે. કોન્ટ્રાક્ટર છે એ ગલ્લા તલ્લા કરી રહ્યા છે. ખરેખર તો આવી એજન્સી ઉપર પગલા સરકારે લેવા જોઈએ. 2 વર્ષને બદલે 5 વર્ષ કરતાં વધારે સમય વીતી ગયો. જ્યારે અમરેલીના ડેપો મેનેજરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે એણે એવું કીધું કે ટૂંક સમયની અંદર જ આ ડેપો છે એ શરૂ કરવામાં આવશે, નવું બસ સ્ટેન્ડ શરૂ કરવામાં આવશે. અમરેલીના DCનો સંપર્ક કરવામાં આવ્યો તો એણે પણ એવો જવાબ આપ્યો કે ટૂંક સમયગાળાની અંદર 26 જાન્યુઆરી પહેલાં આ બસ સ્ટેન્ડ છે એ શરૂ કરી દેવામાં આવશે. અહીંયા હજી ફાયર સેફ્ટીની કામગીરી છે એ અધૂરી છે. ફાયર સેફ્ટીનો જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે એ એજન્સીને પૈસા ચૂકવવામાં નથી આવ્યા, એટલે અધૂરું કામ મૂકીને એ લોકો ભાગી ગયા છે. ફાયર સેફ્ટીના કામ અધૂરું હોવાથી આ બસ સ્ટેન્ડ લોકાર્પણના વાકે અને ફાયર સેફ્ટીના વાકે છેલ્લા 5 વર્ષ કરતાં વધારે સમયગાળાથી મુસાફરો અને લોકો છે એ નવા બસ સ્ટેન્ડની રાહ જોઈને બેઠા છે.